તો આજનો આપણો ટોપિક છે કેસેગ્રેઇનનો ટેલિસ્કોપ, અથવા તો જેનું બીજું નામ છે પરાવર્તક ટેલિસ્કોપ. પરાવર્તક ટેલિસ્કોપ એટલે શું? કે જેમાં અંતિમ પ્રતિબિંબ હોય જે પરાવર્તનની ઘટનાથી મેળવવામાં આવે, આવા ટેલિસ્કોપને પરાવર્તક ટેલિસ્કોપ કહેવાય. આપણે અત્યાર સુધી જે ટેલિસ્કોપ ભણ્યા છીએ એ વક્રીભવનકારક ટેલિસ્કોપ છે, કે જેમાં જે પ્રતિબિંબ હતું એ વક્રીભવનની ઘટનાથી મેળવવામાં આવતું. તો આપણે અહીંયા તે એ પોઈન્ટથી સ્ટાર્ટ કરીએ કે આ જે પરાવર્તક ટેલિસ્કોપ છે એની જરૂરિયાત જ શું કામ પડી? કે વક્રીભવનકારક જે ટેલિસ્કોપ હતા, જેને આપણે રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપ કહીએ છીએ, રિફ્રેક્શન એટલે વક્રીભવન, એટલે રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપ, વક્રીભવનકારક ટેલિસ્કોપ, એમાં એવું શું પ્રોબ્લેમ આવ્યો કે જેથી આપણે આ પરાવર્તક ટેલિસ્કોપ બનાવવા પડ્યા? બરાબર, ત્યાંથી સ્ટાર્ટ કરીએ કે રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપની મર્યાદા, વક્રીભવનકારક ટેલિસ્કોપની મર્યાદાઓ. તો તમે જો જે ટેલિસ્કોપ હોય ને એની માટે બે વસ્તુ ખૂબ જ મહત્વની હોય, ટેલિસ્કોપ માટે બે પોઈન્ટ ખૂબ જ મહત્વના હોય. એમાંથી ફર્સ્ટ પોઈન્ટ છે એને આપણે કહીએ છીએ કે પ્રકાશ સમાવેશ ક્ષમતા, એટલે કે લાઇટ ગેધરિંગ કેપેસિટી. ટેલિસ્કોપની અંદર વધુમાં વધુ કેટલી લાઇટ, પ્રકાશના કિરણો પ્રવેશી શકે છે એને કહેવાય પ્રકાશ સમાવેશ ક્ષમતા, વધુમાં વધુ કેટલો પ્રકાશ સમાવેશ કરી શકે છે. તો આની ઇમ્પોર્ટન્સ શું છે? તો તમે જો કે કોઈ પણ ઝાંખી વસ્તુનું પ્રતિબિંબ મેળવવું હોય ને, આપણે સ્પષ્ટ મેળવવું હોય ને, તો આપણે એ વસ્તુમાંથી વધુમાં વધુ પ્રકાશના કિરણો ભેગા કરવા પડે. જેમ વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો વધારે, એમ ઝાંખી વસ્તુ હોય ને એ વધુ સ્પષ્ટ દેખાય. એટલે કે કોઈ પણ દૂરની ઝાંખી વસ્તુને સ્પષ્ટ જોવા માટે એમાંથી તમારે મેક્સિમમ લાઇટ ગેધર કરવી પડે, ભેગી કરવી પડે. એટલે ટેલિસ્કોપ માટે જે પ્રકાશ સમાવેશ ક્ષમતા છે એ મહત્વની હોય. પ્રકાશ સમાવેશ ક્ષમતા છે એ તમારે વધારવી હોય તો શું કરવું પડે? તો જે આગળનો લેન્સ હોય ને એ મોટો રાખવાનો, એટલે વધુમાં વધુ લાઇટ એન્ટર કરે. એટલે તમે જો ઓબ્જેક્ટિવ ટેલિસ્કોપમાં મોટો હોય, બરાબર, એટલે આપણે લખીએ છીએ કે જે પ્રકાશ સમાવેશ ક્ષમતા છે એ ઓબ્જેક્ટિવના ક્ષેત્રફળ ઉપર આધારિત હોય, કે જે ફર્સ્ટ લેન્થ હોય, જે પ્રથમ લેન્થ એના ક્ષેત્રફળ ઉપર આ ક્ષમતા આધારિત હોય છે. બીજી ટેલિસ્કોપ માટે જે મહત્વનો પોઈન્ટ છે એ છે વિભેદન શક્તિ. વિભેદન શક્તિ એટલે શું? તો આપણે એનું ઇંગ્લિશ સારી રીતે જાણીએ છીએ કે જેને આપણે રિઝોલ્યુશન પાવર કહીએ છીએ, ઓર સિમ્પલી રિઝોલ્યુશન કહીએ છીએ. તો રિઝોલ્યુશનનો મિનિંગ તમે અહીંયા સમજો કે રિઝોલ્યુશનનો મિનિંગ શું થાય? એનો મિનિંગ થાય કે જે વસ્તુઓ નજીક નજીક છે એને તમે છૂટી જોઈ શકો, એ પાવરને રિઝોલ્યુશન પાવર કહેવાય. કે ભેગી ભેગી રહેલી વસ્તુઓને છૂટી જોવાની જે શક્તિ છે એને વિભેદન શક્તિ કહેવાય. તો દૂરની વસ્તુઓમાં ખૂબ જ મહત્વની હોય કે વસ્તુ જેટલી દૂર હોય ને એટલી નજીક નજીક દેખાય, એને આપણે છૂટી જોવી હોય. એટલે ટેલિસ્કોપ માટે વિભેદન શક્તિ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે. હવે કોની ઉપર આધારિત છે? તો આપણે નેક્સ્ટ આવતા ચેપ્ટરમાં એવું જોશું કે જે વિભેદન શક્તિ છે, જે રિઝોલ્યુશન પાવર છે, એ ઓબ્જેક્ટિવના વ્યાસ ઉપર આધારિત હોય. જે પહેલો લેન્સ હોય ને લેન્સના વ્યાસ ઉપર આધારિત છે, બરાબર. તો આપણે બે પેરામીટર જોયા, એક તો પ્રકાશ સમાવેશ ક્ષમતા કે જે ઓબ્જેક્ટિવના ક્ષેત્રફળ ઉપર આધારિત છે, બીજી વિભેદન શક્તિ કે જે ઓબ્જેક્ટિવના વ્યાસ ઉપર આધારિત છે. તો બંને કિસ્સામાં એક વસ્તુ કોમન છે કે બંને કિસ્સામાં આપણે ઓબ્જેક્ટિવ હોય ને એ મોટો હોવો જોઈએ. ઓબ્જેક્ટિવ લેન્સ એ મોટો હોવો જોઈએ. તો આપણી બધી પ્રોસેસનું સોલ્યુશન થઈ જાય. પણ આપણે આ બધું વધારવા જઈએ, એમાં ઓબ્જેક્ટિવ મોટો કરતા જઈએ તો એમાં થોડીક ખામીઓ આવતી જાય. કે તમે જેમ જેમ લેન્સને જાડો અને મોટો કરતા જાઓ, એનું ક્ષેત્રફળ વધારતા જાઓ, વ્યાસ વધારતા જાઓ, એમ થોડીક એની અંદર ખામીઓ વધતી જાય. એમાં ફર્સ્ટ ખામી એ છે કે લેન્સ હોય ને એ વજનદાર થતો જાય. લેન્સનું વજન ખૂબ હેવી લેન્સ થઈ જાય. આવો હેવી લેન્સ હોય તો એને બનાવવા માટેનો ખર્ચો પણ ખૂબ વધારે હોય, એટલે કે એ ખર્ચાળ થાય. આવા વજનદાર લેન્સને બનાવવું હોય તો એ ખૂબ ખર્ચાળ વસ્તુ છે. ત્યારબાદ હવે આવો વજનવાળો લેન્સ છે તો એને એક જગ્યાએ ટકાવી રાખવું, એક જગ્યાએ ફિટ બેસાડી રાખવું, એ પણ ખૂબ અઘરું હોય. એટલે કે તેને એક સ્થાન પર ટકાવી રાખવું ખૂબ અઘરું છે. સ્થાન પર ટકાવી
આ એ ખૂબ અઘરી બાબત છે. હવે ધારો કે તમે એક સ્થાન ઉપર ટકાવી દીધું, વજનદાર લેન્સ બનાવી લીધો, ખર્ચો એ કરી નાખ્યો, તો હવે લેન્સની ખામીઓ આવશે કે લેન્સ જેટલો મોટો અને હેવી થતો જાય, જાડો લેન્સ થતો જાય, એમ એમાં જે વર્ણ વિપતન છે અને ગોળીય વિપતન, આવી ખામીઓ વધતી જાય. વર્ણ વિપતન એટલે શું, તો યાદ કરો કે જે પ્રકાશનું જે જુદા જુદા રંગોમાં વિભાજન કરી નાખે એને એ ખામીને વર્ણ વિપતન કહેવાય. અને જે એક જગ્યા ઉપર ભેગા ન થાય, આ જે લેન્સની ગોળાકાર સપાટીને કારણે જે બધાય કિરણો અહીંયા ફોકસ ઉપર ભેગા થવા જોઈએ એ નહીં થાય, થોડાક આગળ પાછળ થશે, તો આને કેવી કહેવાય, આને કહેવાય ગોળીય વિપતન. તો આ બંને ખામીઓ વધી જશે, એમાં મુખ્યત્વે જે વર્ણ વિપતન છે એ તો ખૂબ વધારે વધી જશે. ક્યારે વધશે, કે જ્યારે તમે ઓબ્જેક્ટિવને મોટો કરશો. એટલે આપણે આ બધી ખામીઓના નિવારણ માટે, આ બધી ખામીઓના નિવારણ માટે આ પરાવર્તક ટેલિસ્કોપ બનાવ્યું કે જેમાં અરીસાનો ઉપયોગ થશે. હવે તમે જો અરીસા આવી ગયા, લેન્સના સ્થાને તમે અરીસા લઈ આવો ને, તો અરીસા એ ઓછા વજનવાળા હોય, હલકા હોય, થોડાક હલકા છે એટલે કદાચ ખર્ચો બનાવવામાં ઓછો થાય, ખર્ચા વિશે વધારે કહી ન શકાય, પણ આપણે એવું એઝ્યુમ કરીએ કે વધારે ઓછું વજનદાર છે તો ખર્ચો ઓછો થશે. ઓછું વજનદાર હોય તો એને સરળતાથી ફેરવી શકાય અથવા એક સ્થાન ઉપર ટકાવી શકાય. પછી વર્ણ વિપથન એટલે કે જુદા જુદા રંગોમાં વિભાજન થઈ જવું, અરીસામાં એવું ન થાય, બરાબર. અરીસો છે એ વિભાજન કરતું નથી, એટલે આ ખામી તો નહીં આવે. એક આ ખામી આવી શકે અરીસા માટે ગોળીય વિપથન, કે બધા જે પ્રકાશના કિરણો હોય એ આ સમાંતર પ્રકાશના કિરણો આવશે, પણ કદાચ એક જગ્યા ઉપર ભેગા ન થાય, થોડાક આડાવડા ભેગા થાય, અહીંયા ભેગું થવું જોઈએ પણ એની જગ્યાએ થોડુંક આડાવડા ભેગા થાય. તો આનું નિવારણ પણ આપણે કરી શકીએ કે તમે જે આ સપાટી હોય ને, આ જે અરીસાની સપાટી હોય ને, એને પેરાબોલિક બનાવવાની. પેરાબોલિક આ સપાટી બનાવો ને તો આ ખામી પણ આવે નહીં, એટલે બધી જ ખામીઓનું ઓલમોસ્ટ સોલ્યુશન થઈ ગયું. કોના વડે? પરાવર્તક ટેલિસ્કોપ વડે. હવે આપણે એની રચનાથી સ્ટાર્ટ કરીએ કે પરાવર્તક ટેલિસ્કોપ કેવા પ્રકારના હોય. તો પરાવર્તક ટેલિસ્કોપ હોય ને એમાં શરૂઆતમાં તો એક જ અરીસો હતો જે છેડે રાખતા આપણે, બરાબર. આ એનું ખોખું અને આ છેડે એક આપણે અંતર્ગોળ અરીસો મૂકી દીધો છે, આને નામ આપીએ છીએ વસ્તુ કાચ, અથવા તો એને આપણે ઓબ્જેક્ટિવ કહીએ છીએ, બરાબર. શરૂઆતમાં કેવું હતું કે એક આ બોક્સ છે, ટેલિસ્કોપનું બોક્સ છે, ટેક્સ્ટબુકમાં એને પાંજરું કહીએ છે, આપણે બોક્સ કહીશું, એના છેડે છે ને એક અંતર્ગોળ અરીસો મૂકી દીધો જેને આપણે ઓબ્જેક્ટિવ કહીએ છીએ. હવે તમે જુઓ કે ખૂબ જ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો, ખૂબ જ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના આ સમાંતર કિરણો એ આના આ અરીસાના મુખ્ય કેન્દ્ર ઉપર ભેગા થશે. સપોઝ કે આ મુખ્ય કેન્દ્ર છે, તો અહીંયાથી પરાવર્તન પામી અને આ એફ ઉપર ભેગા થશે, પરાવર્તન પામી અને આ જે કિરણો છે એ એફ ઉપર ભેગા થશે. તો તમારે પ્રતિબિંબ જોતું હોય, દૂરની વસ્તુનું પ્રતિબિંબ જોતું હોય, તો અવલોકનકાર છે એને એફ ઉપર રાખવું પડે. અવલોકનકારને ક્યાં રાખવું પડે? એફ ઉપર. હવે તો પ્રોબ્લેમ એવી આવતી કે આ જે પ્રકાશ છે એ ખૂબ જ સાંકડી જગ્યામાં એક તો ભેગું થાય છે, બરાબર, બધું અહીંયા આ બોક્સની અંદર અહીં સાંકડી જગ્યામાં ભેગું થાય છે, એટલે અવલોકનકારને તમારે અહીં ફિટ કરવો પડે, આઈપીસને અહીંયા રાખવું પડે. એ ખૂબ જ મોટી પ્રોબ્લેમ હતી. તો એને સોલ્વ કરવા માટે શું કર્યું, કે એને સોલ્વ કરવા માટે આપણે એક બીજો અરીસો મૂકી દીધો, બરાબર, બીજો એક બહિર્ગોળ અરીસો મૂકી દીધો કે જેને નામ આપ્યું આપણે ગૌણ અરીસો. એને શું નામ આપ્યું? ગૌણ અરીસો. હવે આ ગૌણ અરીસો શું કરશે? તો ગૌણ અરીસો છે એ અહીંયાથી આવતા પ્રકાશના કિરણોને એફ ઉપર ભેગા થવા દેશે નહીં. આ જે પ્રકાશના કિરણો છે, સમાંતર પ્રકાશના કિરણો, એ અહીંથી પરાવર્તન પામશે અને એફ ઉપર ભેગા થવા જશે, પણ થશે નહીં. આ જે અરીસો છે એને આ તરફ ફરી પરાવર્તિત કરશે અને અહીંયા મેં આઈપીસ રાખ્યો છે. અહીંયા આપણે શું કર્યું છે? આઈપીસ રાખ્યું છે.
तो आ गौण अरीसो छे ई प्रकाशना किरणों ने आईपीस ऊपर केन्द्रित करशे। बराबर, आ समांतर प्रकाशना किरणों आव्या अहींथी परावर्तन पाईमा गौण अरीसा ऊपर पहोंच्या, गौण अरीसा ऊपरथी परावर्तित थई अने आईपीस ऊपर पहोंचे छे। बराबर, एटले हवे जी अवलोकनकार छे एने आ जी पांजरा अथवा बॉक्सनी अंदरनी सांकड़ी जग्यामां रहेवानी जरूर नथी, एने आपणे बहार तरफ अहींया गोठवी शकीए કે અહીંયા તમે અવલોકનકાર રાખી શકો। બરાબર, તો આમાં આપણે એક છેલ્લી વસ્તુ નોંધી લઈએ કે પ્રકાશનો માર્ગ જોઈ લઈએ, પ્રકાશ ક્યાંથી ક્યાં જાય છે। તો પહેલાં જુઓ કે સમાંતર કિરણો છે, સમાંતર પ્રકાશના કિરણો કે જે આ છે એ શું થાય છે, તો પહેલાં આ જે વસ્તુ કાચ છે અથવા ऑब्जेक्टिव वड़े ऑब्जेक्टिव वड़े परावर्तन पामी अने क्या आपात थाय छे, गौण अरीसा ऊपर आपात थाय छे। हवे त्यारबाद गौण अरीसा वड़े परावर्तन पामी अने आईपीस पर केन्द्रित थाय छे। क्या केन्द्रित थशे, आईपीस पर केन्द्रित थशे। आ आपणे इजी वे में समझायु। हवे थोड़ोक हार्ड वे पण छे के तमे विचारो आने तमे ए रीते समझी सको के आ जी प्रथम अरीसो छे जेने आपणे ऑब्जेक्टिव कहीए छीए, आनो हजी एक नाम पण छे के आने प्राथमिक अरीसो पण कहेवाय। आना बे त्रण नाम छे, वस्तु कांच, ऑब्जेक्टिव अरीसो, पछी प्राथमिक अरीसो। बराबर, तो आ जी प्राथमिक अरीसा वडे परावर्तन पामी अने आया प्रतिबिंब रचवा जोईए। बराबर, तो आपणे एवुं विचारीए छीए के प्राथमिक अरीसा वडे रचातुं प्रतिबिंब अथवा तो प्रथम अरीसा वडे रचातुं प्रतिबिंब बीजा अरीसा माटे वस्तु बनशे અને બીજા અરીસા વડે આપણને આઈપીસ ઉપર અંતિમ પ્રતિબિંબ મળશે। બરાબર, આ ફ્લોનો આપણે દાખલામાં યુઝ કરશું ફરીથી કે પ્રથમ અરીસા વડે જે પ્રતિબિંબ મળશે એ બીજા અરીસા માટે વસ્તુ બનશે અને બીજા અરીસા માટે વડે આનું અંતિમ પ્રતિબિંબ આઈપીસ ઉપર મળશે। બરાબર, આપણે દાખલામાં યુઝ કરીશું। અને આ ટેલિસ્કોપનું બીજું નામ છે એ કેસેગ્રેઇનનો ટેલિસ્કોપ છે કે એને કેસેગ્રેઇન નામના વૈજ્ઞાનિકે ડેવલપ કર્યો હતો, તો એની યાદમાં એને કેસેગ્રેઇનનો ટેલિસ્કોપ અથવા તો પરાવર્તક ટેલિસ્કોપ કહે છે। બરાબર, આ સિવાય ટેક્સ્ટબુકમાં તમને આ ટેલિસ્કોપ ક્યાં ક્યાં આવેલું છે એ પણ માહિતી આપેલી છે, તો એકવાર જરૂર રીડ કરી લેવી।